નમસ્કાર, લોકમત સ્પીડ ન્યૂઝ ની સાથે હું છું રાધિકા. સ્પીડ ન્યૂઝ માં નજર કરીએ દેશ દુનિયાની કેટલીક મહત્વની ખબરો પર. જાહેરનામાના ભંગ બદલ 10 વર્ષ અગાઉ થયેલા એક કેસમાં રાજસ્થાન પોલીસ આવી રહી છે તેવી ફાળ મળતા જ વીએચપી ના અગ્રણીય પ્રવીણ તોગડિયાએ રહસ્ય રીતે ગુમ થયાનું ત્રાગુ રચ્યું હતું. દિવસભર અજ્ઞાત સ્થળે છુપાઈ રહ્યા હતા અને મોડી રાત્રે અચાનક જ શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં તેમને 108માં લવાયા હતા ત્યારે તેમની પોલીસને ભાર મળી હતી. આમ આખો દિવસ તોગડિયાએ ગુમ થવાનો ડ્રામો રચ્યો હતો. સવાલ એ છે કે પ્રવીણ તોગડિયાએ જે સિક્યોરિટી અપાઈ છે છતાં તેમણે કોના ઇશારે ઇન્વેન્ચને છૂટો કરી દીધો અને કારમાં કરવાના બદલે શોખીન તોગડિયા અચાનક રિક્ષામાં બેસીને અજ્ઞાત સ્થળે કેમ જતા રહ્યા? મહત્વની વાત એ છે કે તોગડિયા પોતે ડોક્ટર છે તો બ્લડ પ્રેશર ઓછું થાય તો તેમણે પોતે પણ સારવાર કરી જાણે છે. પોલીસ પણ હવે લતીફ એન્કાઉન્ટરની જેમ સ્ટોરી ઘણી ખુલાસા કરી રહી છે જે ગળે ઉતરે તેમ નથી. પ્રવીણ તોગડિયાના કેસમાં હજુ રહસ્યમય સવાલો એ છે કે પ્રવીણ તોગડિયા ક્યાંથી અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા, કોણે ફોન કરીને એમ્બ્યુલન્સને જાણ કરી અને હોસ્પિટલમાં કોણે દાખલ કરાવ્યા તે અંગે પોલીસ પણ ભારે મૌન સેવી રહી છે. આ એ જ ચંદ્રમણિ હોસ્પિટલ છે જ્યાં સોહરાઉદ્દીન એન્કાઉન્ટર કેસમાં ધરપકડથી બરકવા પૂર્વ ડીજીપી પીપી પાંડેની પણ દાખલ કરવામાં આવ્યા હતા અને હવે આ જ રીતે પ્રવીણ તોગડિયાને દાખલ થતા ચંદ્રમણિ પણ શંકાના ઘેરામાં છે. રાજકોટ શહેરમાં જાણે પોલીસનો ખોફ જ ના હોય તેમ લુખા તત્વો બેફામ બન્યા છે. શહેરના ભાગોડે આવેલા આટકોટ ગામ પાસે હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર જ હુમલો થયો હતો. જોકે પોતાના સ્વબચાવમાં પીએસઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું અને આ ફાયરિંગમાં એક શખ્સને પગમાં ગોળી વાગી હતી તો સામાપક્ષે પીએસઆઈ તથા કોન્સ્ટેબલને પણ ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં ઘાયલ આરોપીને સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ભાજપ વિપક્ષમાં હતો ત્યારે પેટ્રોલના ભાવ વધતા તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવતો હતો. જોકે હવે આ જ ભાજપના રાજમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. દિલ્હીમાં ડીઝલ અને પેટ્રોલના ભાવે મોદી સરકારના શાસનમાં બધા રેકોર્ડો તોડ્યા છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર 61.74 રૂપિયા પહોંચી ગયો છે જ્યારે પેટ્રોલનો ભાવ 71.18 રૂપિયા છે. ઓગસ્ટ 2014 બાદ આ ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે. ભાવ વધારાને પગલે આમ નાગરિક માટે હવે ઈંધણ ખરીદવું બહુ મોંઘું થઈ ગયું છે. પેટ્રોલની સાથે ડીઝલના ભાવ પણ વધારાના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી શકે છે. તેથી તેની સીધી અસર દૈનિક વસ્તુઓના ભાવ પર પણ થશે અને મોંઘવારી પણ વધશે. ડીઝલના ભાવ વધવાથી અસર ખેડૂતો પર વ્યાપક પ્રમાણમાં પડી રહી છે. કચ્છના લોરિયા પાસે થયેલા અકસ્માતમાં ધોરાજી પાસેના જેતપુર તાલુકાના મોટા ગુંદડા ગામના લેવા પટેલ સમાજના 9 યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને તમામના મૃતદેહને મોટા ગુંદડા ગામે લાવવામાં આવ્યા હતા ત્યારે અત્રંત કરુણાજનક દ્રશ્યો સર્જાયા હતા. મોટા ગુંદડા ગામે સોમવારે સવારે એક સાથે 9 અર્થીઓ ઉઠી હતી ત્યારે જાણે આંસુઓનો દરિયો ઉમટ્યો હતો. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ 6 દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું અને બંને નેતાઓ વચ્ચે થયેલા દ્વિપક્ષીય વાર્તાલાપમાં સાયન્સ, ટેકનોલોજી, પેટ્રોલિયમ સહિતના 9 કરારો થયા હતા. ઇઝરાયલના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન મોદીએ વાર્તાલાપ કર્યા પછી સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી જેમાં માહિતી આપવામાં આવી હતી કે એ પ્રમાણે ભારત અને ઇઝરાયલ વચ્ચે સાયન્સ, પેટ્રોલિયમ, ફિલ્મ તેમજ ગેસ, મેડિસિન વગેરેને લગતા કુલ 9 મહત્વના કરાર થયા હતા. ભારત અને ઇઝરાયલ વચ્ચે આતંકવાદી અંગેની માહિતી અને ઇન્ટેલિજન્સની આપ લે અંગે કરાર પણ થયા ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં નેતન્યાહુ માટે માય ફ્રેન્ડ બેબી કહી દોસ્તીની ઉષ્મા બતાવી હતી. સામે નેતન્યાહુએ પણ મોદીને નરેન્દ્ર કહીને સંબોધી ઉષ્માસભર જવાબ આપ્યો હતો. નેતન્યાહુએ મોદીની ક્રાંતિકારી નેતા ગણાવીને પ્રશંસા કરી હતી અને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં યોજાયેલી કોન્ફરન્સમાં નેતન્યાહુએ કહ્યું કે વડાપ્રધાન મોદી ઇઝરાયલ આવનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે અને તેમણે ઇઝરાયલ ભારતના સંબંધમાં એક નવી જ શરૂઆત કરી હતી. નેતન્યાહુએ કહ્યું કે ભારત અને ઇઝરાયલના સંબંધો હજારો વર્ષ જૂના છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નેતન્યાહુ આ વર્ષે ભારતમાં સૌથી મોંઘેરા મહેમાન છે. તેમને ગૃહરાહ્ય ગુજરાતની મુલાકાતે લઈ જવામાં તેમણે સૌભાગ્ય ગણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ભારત ઇઝરાયેલ અસંખ્ય ક્ષેત્રોમાં સાથે મળીને કામ પણ કરશે. ગુજરાત સરકારના ખાનગી સ્કૂલ ફી નિર્ધારણ કાયદા મુદ્દે હાઈકોર્ટ સ્કૂલ સંચાલકોને રાહત ના આપી અને સરકારની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ રાજ્યના ખાનગી સ્કૂલ સંચાલક મંડળોએ હાઈકોર્ટના ઓર્ડર સામે સુપ્રીમમાં પિટિશન કરી છે, જેમાં આજે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમે હાલ પૂરતો હાઈકોર્ટના ઓર્ડર પર કોઈ સ્ટે આપ્યો નથી, પરંતુ 1 સુધી સ્કૂલ સંચાલકોને રાહત આપી છે, જેથી હવે 1 ફેબ્રુઆરી સુધી સ્કૂલ સંચાલકો ફી નિર્ધારણ કમિટીની દરખાસ્ત નહીં કરે. ગુજરાત સરકારના સ્કૂલ ફી નિર્ધારણ કાયદા સામે રાજ્યની 2000થી વધુ મોટી ખાનગી સ્કૂલોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી, જેમાં હાઈકોર્ટે સ્કૂલ સંચાલકોને રાહત ના આપતા કાયદાને બંધારણીય ગણાવ્યો હતો અને સ્કૂલોને 21 દિવસમાં ફી નિર્ધારણ કમિટીમાં દરખાસ્ત કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટનો આદેશ છતાં પણ હજુ સુધી અમદાવાદ ઝોનમાં મોટી CBSE અને ICSE બોર્ડની ખાનગી સ્કૂલોએ હજુ સુધી દરખાસ્ત કરી નથી. આજે BHP નેતા પ્રવીણ તોગડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ગઈકાલે બનેલી સમગ્ર ઘટના બાબતે ખુલાસો કર્યો હતો. તેમણે ગઈકાલની ઘટના બાબતે જણાવતા કહ્યું કે મારા રૂમમાં હું પૂજા કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ મારા રૂમમાં આવી અને મને કહ્યું કે કાર્યાલય છોડવું પડશે, તમારો જીવ જોખમમાં છે. મને મૃત્યુનો કોઈ ડર ન હતો, પરંતુ એ વાતની આશંકા હતી કે કંઈક ખરાબ થવાનું છે. રાજપીપળા પાસે જીતનગરમાં ત્રિદિવસીય આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલનનું આયોજન કરાયું હતું. રાજપીપળામાં આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં રાજ્ય વન પ્રશાસન મંત્રી ગણપત વસાવાએ લોકોએ ધક્કે ચડાવી હરિયો બોલાવ્યો હતો. એટલું જ નહીં, રોષે ભરાયેલા આદિવાસીઓએ મંત્રીના કાર પર પથ્થરમારો પણ કર્યો હતો. જોકે ડ્રાઈવરે લોકોનો મિજાજ પારખી કાર ભગાડતા મજબૂર થવું પડ્યું હતું. આ ઉપરાંત વનમંત્રી ગણપત વસાવા જ્યારે પ્રવચન કરવા ઊભા થયા હતા ત્યારે સભામંડપમાંથી લોકોએ વસાવાના હાય હાયના નારા પણ લગાવ્યા હતા. જેતપુર તાલુકાના મોટા ગુંદડા ગામે 9 પટેલ યુવાનો કચ્છના માર્ગ અકસ્માતમાં મોત થતા ખોડધામ ત્રસ્ટે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આગામી 21 તારીખે ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ નિમિત્તે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ 9 પાટીદાર યુવાનોના મોતના પગલે આ પાટોત્સવ રદ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને બાકીના 4 જજો વચ્ચે વિવાદ હવે ખતમ થઈ ગયો છે, જે બાદ ગઈકાલે સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં 5 જજોની એક બંધારણીય બેન્ચની રચના કરી. પરંતુ નોંધનીય એ છે કે બેન્ચમાં પ્રેસ કોન્ફરન્સ કરીને CGI પર ગંભીર પ્રશ્નો ઉઠાવનાર 4 જજોમાંથી એકોઈનું પણ નામ નથી અને તેમાંના એક પણ નવી બેન્ચમાં સામેલ કરવામાં આવ્યા નથી. 5 જજોની બેન્ચમાં CJI દીપક મિશ્રા, જસ્ટિસ AK સિકરી, જસ્ટિસ AM ખાનવિલકર, જસ્ટિસ DY ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે. આ બંધારણીય બેન્ચ 17 જાન્યુઆરીથી કેટલાક મહત્વપૂર્ણ કેસો પર સુનાવણી શરૂ કરશે. ચીફ જસ્ટિસે 4 જજોની મુલાકાત કરી છે નથી, તેમજ 12 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સમાં CJI વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા તેની સ્પષ્ટતા પણ થઈ નથી. આધાર કાર્ડની સુરક્ષા અંગે વારંવાર સવાલો ખડા થાય છે, તો વળી કેટલાક નાગરિકોની ફરિયાદ ઉઠતી રહે છે કે તેમની ફિગર અને આંખોનું વેરિફિકેશન થતું નથી. આ સમસ્યાના નિવારણ માટે આખરે ચહેરાનું પણ વેરિફિકેશન કરવાનો નિર્ણય લેવાયો છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર કાર્ડના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને એ પ્રમાણે હવે આધાર કાર્ડ કઢાવવા માટે ચહેરાનું વેરિફિકેશન પણ માન્ય ગણાશે. પાકિસ્તાનની તાલિબાનના નામે ઓળખાતા આતંકવાદી સંગઠન તેહરીને તાલિબાને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેન્ઝનીર ભૂટોની હત્યાની જવાબદારી લીધી છે. બેન્ઝનીર ભૂટોની હત્યા કરવા પાછળ આતંકવાદી સંગઠનના પ્રમુખને કારણ આપતા કહ્યું છે કે અમેરિકા ઈચ્છતું હતું કે બેન્ઝનીર ભૂટો પાકિસ્તાનમાં ફરીથી સત્તામાં આવે. બેન્ઝનીરે અમેરિકા સાથે મળી એવું નક્કી કર્યું હતું કે જો તે સત્તામાં આવશે તો આતંકવાદીઓ સામે લડાઈ લડશે. મુઝરાઉદ્દીન એ ઇસ્લામ અને લડાઈ લડવાનું બેન્ઝનીરનું આયોજન હોવાથી આખરે પાકિસ્તાનની તાલિબાને તેની હત્યા કરી હતી. બેન્ઝનીર ભૂટોની હત્યા 2007માં થઈ હતી અને 10 વર્ષની હત્યાનું રહસ્ય અકબંધ હતું. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેન્ઝનીર ભૂટો 27 ડિસેમ્બર 2007ના દિવસે રાવલપિંડીમાં
एक चूंटणी सभा संबोधी रह्या हता त्यारे तेमनी हत्या करी देवामां आवी हती। બે આત્મઘાતી હુમલાખોરો ત્રાટક્યા હતા, જેમાં બેન્ઝનીર ભુટ્ટોનું મૃત્યુ થયું હતું। એ પછી તાત્કાલિક પ્રમુખ પરવેઝ મુશરફે એવી શંકા વ્યક્ત કરી હતી કે બેન્ઝનીરની હત્યા તહેરીને તાલિબાને કરી છે, પરંતુ ત્યારે એ આતંકી સંગઠને આરોપને નકારી દીધો હતો। આફ્રિકા અને હેતીના વસાહતીઓ સામે અપમાનજનક ટિપ્પણી કરતા વિવાદ વખરતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ફેરવી તોડ્યું હતું અને બચાવમાં કહ્યું હતું કે હું વંશવાદી કે જાતિવાદી નથી। આફ્રિકન દેશોને ટ્રમ્પે ગાળવાચક શબ્દો લખ્યા પછી નવો નિવાદ કર્યો હતો અને ઇમિગ્રેશન સુધારા અંગે 6 સેનેટરોમાં વાઇટ પાર્ટીશન્સ જૂથ સાથેની બેઠકમાં ટ્રમ્પે આફ્રિકન દેશો માટે અપશબ્દો ઉચ્ચાર્યા હતા। સુપ્રીમ કોર્ટે મંગળવારે આંતરજાતિ લગ્ન કરનાર વ્યરસ્ત પુરુષ અને મહિલા વિરુદ્ધ ખાપ પંચાયત અથવા સંઘના દરેક નિર્ણયને સંપૂર્ણપણે અમાન્ય જાહેર કર્યા છે। આ સાથે જ ન્યાયાલયે કહ્યું છે કે જો કોઈ પુરુષ અને મહિલા લગ્ન કરે તો કોઈ પણ ખાપ પંચાયત અથવા સમાજ તેમના પર સવાલ ઉઠાવી શકે નહીં। આ સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે ખાપ પંચાયતના આ પ્રકારના વલણ પર જો સરકાર કોઈ એક્શન લેશે નહીં તો કોર્ટ જ કોઈ ઓર્ડર આપવો પડશે। યોગ ગુરુથી બિઝનેસમેન બનેલા બાબા રામદેવે હવે ઈ કોમર્સમાં ધમેકદારે એન્ટ્રી કરી છે। તેમણે પતંજલિના ઉત્પાદન ઓનલાઈન વેચવા માટે પ્રમુખ ઈ રિટેલર એમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે કરાર કર્યા છે। બાબા રામદેવે આ દરમિયાન રિટેલ રોસ્ટરમાં એફડીઆઈનો વિરોધ કર્યો છે। તેમણે કહ્યું છે કે રિટેલ સેક્ટરમાં એફડીઆઈ આવવું જોઈએ નહીં। હવે ગ્રાહકોને પતંજલિના ઉત્પાદન એમેઝોન, ફ્લિપકાર્ટ, પીટીએમ મોલ, ગ્રોપ્સ અને બિગ બાસ્કેટ સહિત મોટા ઓનલાઈન પોર્ટલ્સ પર મળશે। આ કંપનીઓ સિવાય તે સોફ્ટક્લૂઝ અને નેટમેટ્સ પર પણ તેમની પ્રોડક્ટનું વેચાણ કરશે। બીએચપીના નેતા પ્રવીણ તોગડિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ગઈકાલનો સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો, જે બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ તોગડિયાને મળવા પહોંચ્યા હતા। તોગડિયાને મળ્યા બાદ હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ મળીને પ્રવીણ તોગડિયા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે। તોગડિયા અને અમે ખેડૂતના મુદ્દા ઉઠાવીએ છીએ જ, પરંતુ અમારા વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં જીપીસીસી ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાય અને 2017ની ચૂંટણી બાદ કોંગ્રેસની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી અને અશોક ગેહલોત હાજર રહ્યા। ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખરાબ છે, ચૂંટણી બાદ ભાજપની આંતરિક સ્થિતિથી સૌ વાકેફ થયા છે, બીએચપીના નેતાના ગંભીર આક્ષેપોની તપાસ થવી જોઈએ અને સત્ય બહાર આવવું જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેરમાં આધુનિક પંચપરદા રિફાઇનરીનો પ્રારંભ કર્યો, આ સાથે જ રિફાઇનરીના કામની શરૂઆત પણ કરાવી। આ પ્રસંગે મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે ફક્ત શિલાન્યાસ મૂકવાનું જ નહીં, પરંતુ કામ પણ શરૂ કરવું જરૂરી હોય છે। ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ 43,000 કરોડનો છે અને પ્રોગ્રામમાં રાજસ્થાનના ગવર્નર કલ્યાણસિંહ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સીએમ વસુંધરા રાજે હાજર રહ્યા હતા। આ સાથે જ મોદીએ કહ્યું, પત્થર મૂકવાથી લોકોને ગેરમાર્ગે ન દોરી શકાય, ઓફિસરોએ જ્યારે મને પ્રોજેક્ટની જાણકારી આપી તો મેં પૂછ્યું છે કે આ પૂરું ક્યારે થશે। વધુમાં મોદીએ કહ્યું કે બાડમેરની ધરતી એવી ધરતી છે જ્યાં મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે, હું આ ધરતીને નમન કરું છું અને સ્વાતંત્ર્ય સેનાની ગુલાબચંદજીની ભૂમિ છે, તેમણે ગાંધીના સત્યાગ્રહ પહેલા જ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો। સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 ટેસ્ટ મેચમાં 0-1થી પાછળ ચાલી રહેલા ભારતીય ટીમને મોટો ફટકો લાગ્યો છે। ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સહા ટીમમાંથી બહાર થઈ ગયો છે અને તેના બદલે દિનેશ કાર્તિકેને સામેલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રિદ્ધિમાન સહારાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ સેન્ચુરિયનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં મેચમાં ઈજાના કારણે આરામ આપવામાં આવ્યો છે। ટોસ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે રિદ્ધિમાન સહાને હેમસ્ટ્રિંગમાં દુખાવાના કારણે તેની પસંદગી નથી કરવામાં આવી, અમે 5 દિવસ સુધી તેની હાજરીનું રિસ્ક ના ઉઠાવી શકીએ। તો આ હતી લોકમત સ્પીડ ન્યૂઝમાં દેશ દુનિયાની કેટલીક મહત્વની ખબરો। દેશ દુનિયાની કેટલીક અન્ય મહત્વની ખબરો માટે આપ જોતા રહો લોકમત સ્પીડ ન્યૂઝ। અત્યારે મને આપશો રજા, નમસ્કાર।